મુન્દ્રામાં ચાર લાખ ઓગણ્યાસી હજારની જૂની બેટરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બીજી બાજુ સામખિયારીમાં એક લાખ સિત્તેર હજારના દારૂનો જપ્ત કરાયો મુન્દ્રા પોલીસે ટેમ્પોમાં લઈ જવાતી આધાર પુરાવા વગરની ચાર લાખ ઓગણસી હજારની કિંમતની જૂની નાની મોટી બેટરીનો જથ્થો જપ્ત કરી વાહનચાલકની પૂછતાછ હાથ ધરી છે ભુજપુર ગેલડા ચાર રસ્તાએ વાહન ચેકિંગ દરમિયાન માંડવી બાજુથી આવતા એક ટેમ્પો અટકાવી પોલીસે તપાસ કરતા તેમાંથી છસો એકત્રીસ નંગ બેટરી મળી આવી હતી વાહન ચાલક જુસબ હાજી અલી મહંમદ કુંભાર ઉમર વર્ષ ત્રેસઠ રહેવાસી ખંભરા તાલુકો અંજાર પાસે આ બેટરી અંગેના કોઈ બિલ કે આધાર પુરાવા ન હોઈ પોલીસે સીઆરપીસી કલમ એકસો બે મુજબ ચાર લાખનો ટેમ્પો અને ચાર લાખ ઓગણસી હજારની બેટરીનો જથ્થો જપ્ત કર્યો છે ઇન્ચાર્જ પીઆઈડીએમ ડીએમ ઝાલાએ આ માલ છડકપટથી મેળવાયો હોવાનું તેમજ જીએસટી ચોરી કરીને લઈ જતો હોવાનું શક્યતા દર્શાવી છે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગત મધરાતે સામખિયાળી પોલીસે જીજે થ્રી સીઈ એક્યાસી ત્રેસઠ નંબરની સેવરોલેટ કારનો પીછો કરી તેમાંથી રૂપિયા એક લાખ સિત્તેર હજારનો શરાબ જપ્ત કર્યો છે જોકે આરોપી કારને લોક મારી નાસી છૂટ્યો હતો સુરજબારી ચેકપોસ્ટ પર ચેકિંગ વખતે પોલીસે કારને અટકાવવા પ્રયાસ કરતા આરોપીએ બ્રેક મારવાને બદલે કારને પૂરપાટ ઝડપે માળિયા તરફ દોડાવી મૂકી હતી પોલીસે પણ તેનો પીછો શરૂ કર્યો હતો જોકે આગળ જતા આરોપીએ કારને સૂરજબારી પુલથી થોડેક આગળ રોંગ સાઈડ પાસે પાર્ક કરી ચારે દરવાજા લોક કરીને નાસી છૂટ્યો હતો પોલીસે રાત્રે કારને ટો કરી સામખેડી પોલીસ મથકે લઈ આવી હતી લોક તોડી તપાસ કરતા કારની ડીકી અને પાટલી સીટ પરથી ચારસો ને સત્યાસી નંગ હરિયાણા બનાવટની વિસ્કીની બોર્ડર મળી આવી હતી કારમાંથી પોલીસને કરણસિંહ અરપાલસિંહ ગોહિલ બડેશ્વર જામનગર નામના વ્યક્તિનું આધાર કાર્ડ પીયુસી અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે